વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતીની અંદર કાવ્ય નંબર 3 જે છે, દયમથી સંયમવર, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે, અને વિડીયોને હજી સુધી લાઇક ના કરી હોય તો લાઇક કરી દેવાની છે. અને મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ 12ને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે, જેથી કરીને જો હજુ સુધી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરજો, જેથી કરીને આવનારી પરીક્ષાઓ અને મેઇન બોર્ડની પરીક્ષાઓની અંદર પણ તમને અમારી ચેનલથી લાભ થઈ શકશે. તો હવે જોઈએ, આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. પહેલો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં પહેલો, દમયંતી પોતાના પિતા આગળ કઈ મૂંઝવણ રજૂ કરે છે? તો દમયંતી પોતાના પિતા આગળ મંડપમાં પોતાને 5 નળ દેખાતા હોય, સાચા નળને કઈ રીતે ઓળખવા એ મૂંઝવણ રજૂ કરે છે. બીજો છે કે સ્વર્ગમાંથી કયા કયા દેવ સ્વયંવરમાં આવ્યા છે? તો સ્વર્ગમાંથી ઇન્દ્રરાજા, વરુણદેવ, અગ્નિદેવ અને યમરાજ એમ 4 દેવો સ્વયંવરમાં આવ્યા છે. ત્રીજો છે કે ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને સી યુક્તિ બતાવે છે? તો ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને એ યુક્તિ બતાવે છે કે તેમની આંખો પલકારો નહીં કરે, એમના વસ્ત્રો સ્વચ્છ હશે અને એઓ અંતરિક્ષમાં ઊભા હશે. ચોથો છે કે કલિયુગને નળના શરીરમાં પ્રવેશવાનો મોકો શી રીતે મળ્યો? તો એક દિવસ સંધ્યા સમયે નળ જળથી પગ ધોતા હતા, એવામાં તેમની પાની કોરી રહી જતા કળિયુગને તેમના શરીરમાં પ્રવેશવાનો મોકો મળ્યો. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે, જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અને અમારા ધોરણ 12ના વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં, જે ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જોઈએ બીજો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે. એમાં પહેલો, ચારેય દેવોએ એકબીજાને સાસા શાપ આપ્યા હતા. તો ચારેય દેવોમાં સૌ પ્રથમ ઇન્દ્રે અગ્નિને શાપ આપ્યો કે તેનું મુખ વાનર જેવું થશે. અગ્નિએ ઇન્દ્રને શાપ આપ્યો કે તેનું મુખ રીંછ જેવું થજો. વરુણે મનમાં યમને શાપ આપ્યો કે તેનું મુખ માંજર જેવું થજો. ધર્મે વરુણને શાપ આપ્યો કે તારું મુખ કૂતરા જેવું થજો. આ રીતે દેવોએ એકબીજાને શાપ આપ્યા હતા. બીજો છે, નળ દયમતીનો પ્રસન્ન દામપત્ય પ્રેમ વર્ણવો. તો દયમતી અને નળના લગ્ન થયા, બંને સત્ય અને ટેકનું પાલન કરતા કરતા સુખમય જીવન વિતાવે છે, ચારેય વર્ણના કુળ ધર્મનું પાલન કરે છે, તેમણે ત્યાં પુત્ર અને પુત્રીનો જન્મ થાય છે, તેમના મધુર કિલકિલાટથી તેમનું આંગણું શોભે છે. આમ આ પતિ પત્નીનું પ્રસન્ન દાંપત્ય જીવન સહસ્ત્ર વર્ષો સુધી અવિચળ રહ્યું. નેક્સ્ટ આગળ વધીશું. નેક્સ્ટ મિત્રો, ત્રીજો છે, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. એમાં પહેલો, દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયા કયા વરદાન આપ્યા? તો દેવોએ પ્રસન્ન થઈને નળ અને દમયંતીને કુલ 9 વરદાન આપ્યા હતા. દરેક દેવે 2-2 વરદાન આપ્યા. સૌ પ્રથમ ઇન્દ્રદેવે નળને લાખો વર્ષ સુધી સુકાય નહીં એવી કમળકાયા આપી, ઉપરાંત એક અશ્વમંત્ર આપ્યો. ઘોડાના કાનમાં એ મંત્ર બોલતા તરત જ અશ્વ એક દિવસ 100 જોનન દોડી શકશે. પછી અગ્નિએ વરદાન આપ્યું, તું અગ્નિથી દાજીશ નહીં અને તું મને જ્યારે યાદ કરીશ ત્યારે જ હું પ્રગટ થઈ જઈશ. ધર્મે વરદાન આપતા કહ્યું, તું જ્યાં સુધી રાજ ભોગવીશ ત્યાં સુધી તારા રાજમાં કોઈને રોગ નહીં થાય અને તારી કથાનું જે વાંચન કરશે તેને ક્યારેય માંગવું નહીં પડે. અંતમાં વરુણે વરદાન આપતા કહ્યું કે તારા રાજમાં સુકું વૃક્ષ નવપલ્વિત થઈ જશે અને તું મારું સ્મરણ કરીશ કે તરત જ તારા રાજમાં જળ વરસશે. એ પછી દમયંતીને વર આપ્યો, તારા હાથ અમૃત સવ્ય થજો, એટલે કે તેના હાથમાં કોઈપણ મૃત વસ્તુ મૂકવામાં આવશે તો તે તરત જ જીવંત થઈ જશે. નેક્સ્ટ મિત્રો જોઈએ બીજો, કે દમયંતી સ્વયંવર કડવાની કથા તમારા શબ્દોમાં લખો. તો વિદર્ભ દેશના રાજા ભીમકે તેમની પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો હતો. હંસે દમયંતી આગળ નળ રાજાનું વર્ણન કર્યું હતું.
ત્યારથી દમયંતીએ નળને જ વરમાળા પહેરવાનું નક્કી કર્યું હતું. પરંતુ દમયંતીને પ્રણવા ઉત્સુક ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને યમે નળનું રૂપ ધારણ કર્યું હતું. દમયંતી નળને વરમાળા પહેરાવવા આવી ત્યારે નળ રૂપે આવેલા આ ચારેય દેવોએ પોતાની ડોક આગળ ધરી. દમયંતી વિમાસણમાં પડી ગઈ કે આમાં સાચો નળ કયો. તેણે પિતા પાસે પોતાની સમસ્યા રજૂ કરી. ભીમકે કહ્યું, તું જ માત્ર આ પાંચ નળને જુએ છે, બીજું કોઈ નહીં. જે દેવો નળ રૂપે આવ્યા છે એમની આંખ એક પલકારો નહીં કરે, એમના વસ્ત્રો સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે. દમયંતી આશા સાથે ફરી મંડપમાં પહોંચી, પણ એક એક દેવ પોતાનો કંઠ આગળ કરે છે, આથી દેવો એકબીજાને શાપ આપે છે. તેથી ઇન્દ્રના શાપથી અગ્નિ વાંદર મુખા થયા, અગ્નિના શાપથી ઇન્દ્ર રીંછ મુખા થયા, વરુણના શાપથી યમ માંજર મુખા થયા અને ધર્મના શાપથી વરુણ શ્વાન મુખા થયા. અંતે સૌને પોતપોતાની ભૂલ સમજાઈ અને એકબીજાના શાપ ફોક કર્યા. ફરી દમયંતીને પાંચ નળ દેખાતા તેને સૌને પોતાના પિતાનું નામ પૂછતા તેમણે કહ્યું કે વીરસેન પાંચેયના બાપ. આ જોઈ તેની દાસી હસી. તેણે કહ્યું કે આ નળને છોડ, હું તને અનેક ગુણિયલ રાજાના નામ ગણાવું. દાસીએ બતાવેલા કોઈ રાજા પસંદ પડ્યો નહીં. નારદ દરેક દેવની પત્ની લઈને આવ્યા. દેવો લજવાયા. દમયંતીને પરણવાનો વિચાર પડતો મૂકી દરેક દેવે નળ અને દમયંતીને વરદાન આપ્યા અને પછી દેવો વિમાનમાં બેસી સ્વર્ગમાં ગયા. નળ અને દમયંતીને ત્યાં પુત્ર અને પુત્રીનો જન્મ છે અને તેમના કિલોલથી તેમનું આંગણું શોભી ઉઠે છે. નળ અને દમયંતીએ હજારો વર્ષો સુધી સુખી દાંપત્ય જીવન ભોગવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 12 ગુજરાતી વિષયની અંદર કાવ્ય નંબર 3 જે છે દમયંતી સ્વયંવર, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો, ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો અને નેક્સ્ટ તમારે ધોરણ 12 કયો વિડીયો જોવે છે એ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો, જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.